જ્યાં આઝાદીના બીજ રોપાયા, જ્યાં અંગ્રેજોના પતનના પાયા ખોદાયા, જ્યાંથી મળી આઝાદીની દીવાદાંડી, એ છે સત્યાગ્રહનો સાક્ષી અમદાવાદનો સાબરમતી આશ્રમ. આ આશ્રમને પૂર્ણ થઈ ચૂક્યા છે 100 વર્ષ. ત્યારે જાણીએ આ આશ્રમની આત્મકથા. નમો બ્રહ્મણે વ્યાપિને શાશ્વતાય, ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં ત્વમેકં જગત્પાલકં સ્વપ્રકાશમ. અમદાવાદનો સાબરમતી આશ્રમ 17 જૂન 2017ના રોજ આશ્રમે 100 વર્ષ પૂર્ણ કર્યા. સાબરમતી આશ્રમ ન માત્ર અમદાવાદ કે ગુજરાત, બલકે સમગ્ર દેશનું એક મહત્વનું ઐતિહાસિક સ્થળ છે. 1917માં એની સ્થાપના થઈ હતી અને એ સાબરમતી આશ્રમે આઝાદી માટેની અહિંસક આહલેખને આગળ ધપાવી હતી. આજે જે ગુજરાત છે કે આજે જે અમદાવાદ છે કે આજે જે ભારત છે, એનું ઘણું બધું વૈચારિક ઘડતર એ ગાંધી આશ્રમના એ જમાનામાં થયું હતું. દાખલા તરીકે તમે ત્યાં જુઓ તો ગાંધી આશ્રમમાં ગાંધીએ એક દલિત પરિવારને ત્યાં આવકાર આપ્યો અને એની સાથે જ આખી એ અમદાવાદ અને ગુજરાતની જ્ઞાતિ વ્યવસ્થાની સામે એક નવી ચર્ચા, એક નવો પડકાર આપણે ત્યાં ઉપસ્થિત થયો, જે કદી પહેલાં કોઈ ભૂતકાળમાં નહોતું કર્યું. 11 ડિસેમ્બર 1916ના રોજ આશ્રમની જમીનનો સૌથી પહેલો ટુકડો ખરીદવા બાનાખાત માટેનો સ્ટેમ્પ ખરીદાયો હતો, જે બાદ 31 મે 1917ના રોજ આશ્રમ માટે જમીનનું બાનાખત થયું. તો 2 જૂન 1917ના રોજ આશ્રમની જમીન ખરીદવાનો પાકો દસ્તાવેજ થયો. 13 જૂન 1917માં દસ્તાવેજ રજીસ્ટર થયો અને આખરે 17 જૂન 1917માં આશ્રમની થઈ સત્તાવાર સ્થાપના. અમે સવારથી સાંજ સુધીનો એમનો જે કાર્યક્રમ હતો, જે કાર્યક્રમમાં તમને એક બાજુ આધ્યાત્મિકતા પણ જોવા માટે મળે, એક બાજુ સર્વધર્મ સંભાવની પ્રાર્થનાઓ પણ થતી હોય, નરસિંહ મહેતાની વૈષ્ણવજનની વાત પણ થતી હોય, ઉદ્યોગ પણ હોય, કાંતણ પણ હોય, શ્રમ પણ હોય અને એક અહિંસાની વાત પણ હોય. આવું જેને અત્યારના મેનેજમેન્ટની ભાષામાં તમે જેને લોકો પેકેજ કહે છે, આવું એક અદ્ભુત પ્રકારનું સુંદર મિશ્રણ એ ગાંધી આશ્રમમાં એ જમાનામાં હતું. આ સાબરમતી આશ્રમ છે. દાંડી કૂંચ અહીંથી નીકળી હતી અને અહીંથી જ એ ગાંધીજીએ અંગ્રેજોને પડકાર ફેંક્યો હતો કે કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછું નહીં ફરું. સત્ય અને અહિંસાની પ્રયોગશાળા પણ આજ આશ્રમ તેમજ ખાદી ગોપાલન જેવા સ્વદેશી વિચારોનું આચરણ કેન્દ્ર પણ આજ સાબરમતી આશ્રમ છે. ગાંધર્વ વિદ્યાલયવાળા ખરેજી, એમણે 1921ની સાલમાં અમદાવાદમાં જ્યારે રાષ્ટ્રીય મહાસભા થઈ ત્યારે સંગીત વિભાગની અંદર રાષ્ટ્રીય સંગ્રામ અને સંગીત કેવી રીતે આઝાદીના સંગ્રામને પીઠબળ પૂરું પાડી શકાય, તો આ સંભાળણું પણ આજ આશ્રમ સાથે જોડાયેલું છે, આજ નગર સાથે જોડાયેલું છે. 17 જૂને વરસતા વરસાદમાં આશ્રમની સ્થાપના થઈ હતી. એ અગાઉ અમદાવાદમાં જ કોચરબ વિસ્તારમાં ગાંધીજીનો આશ્રમ કાર્યરત હતો. મરકી એટલે કે પ્લેગ ફાટી નીકળતા તેમજ આશ્રમવાસીઓની સંખ્યા વધી જતા 17 જૂને સાબરમતી નદીના પટમાં એ આશ્રમનું સ્થળાંતર થયું અને તે બાદ શરૂ થઈ ક્રાંતિની અનોખી ચળવળ. આશ્રમના બાનાખત થયા, દસ્તાવેજ થયા અને સ્થાપના થઈ એ દરમિયાન ગાંધીજી હાજર જ નહોતા. એ વખતે ગાંધીજી
બિહારમાં ગળીની ખેતી કરતા મજૂરો અને ખેડૂતો માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ગાંધીજીના સાથીઓએ જ આશ્રમનો આ પ્રોજેક્ટ પાર પાડ્યો હતો. ગાંધીજીએ કેવા સાથીઓ પસંદ કર્યા હતા અને તેમનામાં કેટલો ભરોસો હતો એ વાતનું સમર્થન આ આશ્રમની સ્થાપનામાંથી મળે છે. લીડરશિપ એને કહેવાય. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે તેજસ વૈદ્યા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. ગાંધીજીના આવા જ કેટલાક સાથીઓની વાત કરીએ. શું તમે મગનલાલ ગાંધીનું નામ સાંભળ્યું છે? મગનલાલ ગાંધી વિશે જાણતા હોય એવા બહુ ઓછા લોકો છે. સાબરમતી આશ્રમનો પાયો અને સ્તંભ બંને હતા મગનલાલ ગાંધી. ગાંધીજીએ જ મગનલાલ ગાંધીને આશ્રમનો પ્રાણ કહ્યા હતા. જો સાબરમતી આશ્રમને જાણવો હોય તો પહેલા જાણવા પડે મગનલાલ ગાંધીને. સાબરમતી આશ્રમમાં પ્રવેશતા ડાબી બાજુએ ખૂણામાં એક મકાન છે જેની બહાર મગન નિવાસ એવી તકતી મુકાયેલી છે. રામાયણમાં જે સ્થાન હનુમાનનું હતું એવું ગાંધીજીના જીવનમાં મગનલાલ ગાંધીનું સ્થાન હતું. ગાંધીજીના તેઓ ભત્રીજા હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલો ફિનિક્સ આશ્રમ હોય કે અમદાવાદમાં સ્થાપેલા બંને આશ્રમો, આશ્રમની રૂપરેખા, રચનાત્મક કાર્યો, ચળવળમાં આશ્રમની ભૂમિકા વગેરે તમામ સ્તરે કાર્યરત રહ્યા હતા મગનલાલ ગાંધી. ગાંધીજીના આશ્રમ અંગેના કામો જે હતા ને, એમાં કોઈ મેન ફ્રાઈડે હોય ને, હરફન મૌલા, તો એ સમર્પિતતા મગનલાલ ગાંધીની હતી. અને કંઈ પણ આયોજન હોય, બીજું કંઈ હોય, અને કેવા તૈયાર થયેલા, તમે એ વાંચો, આપણે દક્ષિણ આફ્રિકાના દિવસોની વાતો, તો ગાંધીજીએ કંઈક સરસ વાંચ્યું હોય તો પાછું એ મગનલાલને કહ્યું હોય મગનભાઈને કે તારે આ નોટમાં ઉતારી જવાનું, આ આ જરા વાગોળવાનું. મગનલાલ ગાંધીએ 24 વર્ષ સુધી ખડે પગે ગાંધી આશ્રમની સેવા કરી હતી. સાબરમતી આશ્રમ ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિથી ધમધમતો હતો, જે ઓળખ આજે પણ બરકરાર છે. આ પ્રવૃત્તિને મગનલાલ ગાંધીએ વેગવંતી કરી હતી. ગાંધીજી જેલમાં હોય કે પ્રવાસમાં, આશ્રમનો સમગ્ર કાર્યભાર મગનલાલ ગાંધી ચલાવતા. મગનભાઈ જેવા કેટલાક બહુ જ મહત્ત્વના વ્યક્તિત્વો એ ગાંધીના જીવનમાં આવ્યા છે કે જેમણે કે પડદા પાછળ રહીને અથવા બહુ જાહેરમાં નહીં આવીને પણ આખી એ ગાંધીની વાતને સ્વીકારી, જડતાથી નહીં પણ સક્રિયતા ગાંધીના આખા કામમાં બતાવી. એટલે આશ્રમ છે એનું વહીવટીતંત્ર, એનો પાયે પાયેનો હિસાબ, એને કેવી રીતે કામ કરવું, બહારના લોકો સાથે કેવી રીતે સંબંધો સ્થાપિત કરવા, અને આશ્રમને કેવી રીતે આશ્રમની ગાંધીની જે કલ્પના છે એ રીતે લોકો સામે મૂકવા, મને લાગે છે કે મગનલાલનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન એની અંદર હતું. મગનલાલ ગાંધીનું અવસાન થયું ત્યારે સરદાર પટેલે ગાંધીજીને તાર કર્યો. એમાં લખ્યું હતું કે આશ્રમનો પ્રાણ ચાલ્યો ગયો. ઉનકી મૃત્યુને મુજે વિધવા બના દિયા હૈ, આ શબ્દો ગાંધીજીએ મગનલાલ ગાંધી માટે કહ્યા છે. ગાંધીજીની નક્ષત્રમાળા મગનલાલ ગાંધી જેવા લોકોથી પ્રકાશમાન હતી. ગાંધીજી કે આશ્રમને જાણવા સમજવા હોય તો મગનલાલ ગાંધીને સમજવા અને જાણવા પડે. કમનસીબે આજની પેઢી મગનલાલ ગાંધી વિશે ખાસ કશું જાણતી નથી. મગનલાલ ગાંધી વિશે જાણવું જોઈએ. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સાબરમતી આશ્રમની આવી જ રસપ્રદ વાતો યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. એક બાદ સ્વાગત છે આપનું. નામ તો છે સાબરમતી આશ્રમ, પરંતુ ગાંધી આશ્રમ કહો તો પણ ખોટું નથી. હા,
પરંતુ આશ્રમની સ્થાપના વખતે નામ સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ ન હતું. જેમ કહે છે ને કે હરિના હજાર નામ, એમ સાબરમતી આશ્રમના પણ અનેકવિધ નામ છે. આશ્રમનું સ્થળ અને નામની પસંદગીની પ્રક્રિયા પણ ઘણી જ રોચક છે. आंधी में भी जलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया कमाल. ખડખડ વહેતી સાબરમતીને કિનારે વસેલો આશ્રમ મશહૂર છે સાબરમતી આશ્રમ તરીકે. ગાંધીજીના કારણે તે દેશ વિદેશમાં ગાંધી આશ્રમ તરીકે પણ ખ્યાતિ પામ્યો. જોકે આશ્રમના નામ માટે અનેક લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. ગાંધીજીએ આત્મકથા સત્યના પ્રયોગમાં લખ્યું છે કે આશ્રમનું નામ શું રાખવું એ પ્રશ્ન તુરંત ઉઠ્યો. મિત્રોની સાથે મસલત કરી કેટલાક નામો મળ્યા. સેવાશ્રમ, તપુવન વગેરે નામ સૂચવાયા હતા. સેવાશ્રમ નામ ગમતું હતું, પણ તેમાં સેવાની રીતની ઓળખ ન હતી થતી. તપુવન નામ પસંદ જ ન કરાય. તપશ્ચર્યા પ્રિય હતી, છતાં એ નામ ભારે પડતું લાગ્યું. અમારે તો સત્યની પૂજા, સત્યની શોધ કરવી હતી, તેનો જ આગ્રહ રાખવો હતો. અને દક્ષિણ આફ્રિકામાં જે પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો હતો તેની ઓળખ ભારત વર્ષમાં કરાવી હતી, અને તેની શક્તિ ક્યાં લગી વ્યાપક થઈ શકે છે તે જોવું હતું. તેથી મેં અને સાથીઓએ સત્યાગ્રહાશ્રમ નામ પસંદ કર્યું. ગાંધીજીના મનમાં એવું હતું કે આપણે વ્યક્તિગત સાધના કરવી છે અને સમૂહની સેવા કરવી છે અને દેશની આઝાદી માટેનું કામ કરવું છે, તો એમાં સત્યાગ્રહ આવશે. તો તપોવન, સેવાશ્રમ એ બહુ સાંસ્કૃતિક નામો છે, પણ સત્યાગ્રહ મારફતે કામ કરવું છે માટે એમને સત્યાગ્રહ નામ રાખ્યું. 31 મે 1933 રોજ કોઈએ પત્ર લખીને આશ્રમ માટે હરિજન આશ્રમ નામ સૂચ્યું. ત્યાર પછી 24 મી નવેમ્બર 1933 પરિજન આશ્રમ તરીકે ઓળખાવા માંડ્યો હતો. જોકે સામાન્ય ઓળખ તો આજે પણ સાબરમતી આશ્રમ તરીકેની જ રહે છે. કર્મની પ્રતિષ્ઠા, પ્રતિકારની પ્રતિષ્ઠા, રચના અને પ્રતિકાર એનું સાયુજ્ય, આ સત્યાગ્રહી ભૂમિકા. એટલે આશ્રમનું નામ એમણે બીજું કશું નહીં પણ સત્યાગ્રહી આશ્રમ રાખ્યું. અમદાવાદમાં સાબરમતીને કાંઠે આશ્રમ સ્થાપ્યો એ અગાઉ ગાંધીજીને અન્ય કેટલાક સ્થળોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. શ્રદ્ધાનંદજીએ ગાંધીજીને હરિદ્વારમાં આશ્રમ સ્થાપવા જણાવ્યું હતું. કલકત્તાના કેટલાક મિત્રોએ ગાંધીજીને વૈદ્યનાથધામમાં આશ્રમ સ્થાપવાનું કહ્યું હતું. કેટલાક લોકોનો એવો અત્યંત આગ્રહ હતો કે ગાંધીજી રાજકોટમાં આશ્રમ સ્થાપે, પરંતુ ગાંધીજીએ અમદાવાદ પર મન ઠેરવ્યું. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. સાબરમતીના કિનારે ગાંધીજીએ આશ્રમ સ્થાપ્યો. સાબરમતી હિન્દુસ્તાનના પોલિટિકલ પાવરનું જાણે એપી સેન્ટર બન્યું હોય એમ અહીંયાથી જ મોટાભાગની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું. અસહયોગનું આંદોલન આપ જોશો દેશવ્યાપી બન્યું હતું, પણ એનો શ્રેય એ અમદાવાદ અને ગુજરાતને જાય છે. ચોથી ગુજરાત રાજકીય પરિષદની અંદર જ અસહકારનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો, પસાર થયો હતો, અને પછી રાષ્ટ્રીય કક્ષાએ એને અનુમોદન મળ્યું. અમદાવાદ કે ગુજરાતની જે વૈશ્વિક ઓળખ છે એમાં સાબરમતી આશ્રમની મોટી ભૂમિકા છે. જોવાની વાત એ છે કે ગાંધીજીએ સાબરમતીને કાંઠે આશ્રમ સ્થાપ્યો અને એ નદી વિશ્વમાં જાણીતી બની ગઈ. તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. સાબરમતી આશ્રમે માત્ર ગાંધીજી જ નહીં, અનેક એવા લોકો આ દેશને આપ્યા છે જેમણે ન માત્ર આઝાદીમાં ભાગીદારી આપી પરંતુ તેમણે ઇતિહાસના પાનાઓમાં તેમની આગવી છાપ છોડી. એવા જ લોકોનો પ્રભાવ 100 વર્ષે પણ આ આશ્રમમાં અનુભવાય છે. આ છે વિનોબા કુટીર. ગાંધી આશ્રમ જોવા આવો ત્યારે વિનોબાની આ કુટીર નિહાળવાનું ચૂકતા નહીં.
આશ્રમની જે અત્યંત જોવાલાયક જગ્યા છે એમાંની એક આ વિનોબા કુટીર છે. તમે જોશો તો આ એક સાદા નળિયાની બનેલી આ કુટીર છે અને સાદગી આ કુટીરનો સ્વભાવ છે એ તમને આમાંથી દેખાઈ આવે છે. આ જે કુટીર છે એમાં વિનોબા ઉપરાંત મેડેલિન સ્લેડ એટલે કે મીરાબહેન પણ આમાં થોડો સમય રહ્યા હતા. ગાંધી આશ્રમમાં મહાદેવભાઈ દેસાઈ, કાકા સાહેબ કાલેલકરથી માંડીને અનેક મહાનુભાવોનો વસવાટ હતો. અહીં એક એવા વ્યક્તિએ પણ પળો વિતાવી છે જેને ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક વારસ ગણાવ્યા. યુદ્ધમાં કૃષ્ણે કહેલી ગીતા વિશે જેમણે અદ્ભુત વિશ્લેષણ આપતા ગીતા પ્રવચનો કર્યા છે એવા મહાન સંત આચાર્ય વિનોબા ભાવે. વિનોબા ભાવે પણ આ જ આશ્રમમાં રહેતા હતા. સાદગી ગાંધીજીને પ્રિય હતી અને એ જ સાદગીનું પ્રતિબિંબ પાડતા હતા વિનોબા ભાવે. આશ્રમમાં વિનોબા ભાવેની જે કુટીર છે એની સાદગી નિહાળવા જેવી છે અને નિહાળવા જેટલી જ સમજવા જેવી પણ છે. આ ગાંધીજીએ વિનોબા ભાવેને પોતાના આધ્યાત્મિક વારસ તરીકે રજૂ કર્યા હતા. તમે જોશો કે આજકાલ આપણા જે આધ્યાત્મિક સંતો હોય છે એના આશ્રમો કેટલા ભવ્ય હોય છે, ત્યારે વિનોબાની આ કુટીર કેટલી સાદી છે. જુઓ, નળિયાની બનેલી છે અને માત્ર એક જ રૂમમાં આ કુટીર જે છે એ સમેટાયેલી છે. એટલે આધ્યાત્મિકતા અને સાદગી એકબીજામાં કેટલી ભણાયેલી હોઈ શકે એનો નમૂનો તમને અહીંયા આ કુટીરમાં જોવા મળશે. એટલે જ્યારે પણ તમે ગાંધી આશ્રમ જોવા આવો ત્યારે આ એક ખોબા જેવી નાનકડી અને સાદી કુટીર નિહાળવાનું ચૂકતા નહીં. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. સાદગી અને આધ્યાત્મિકતા વચ્ચે વાત સમય સાથે કદમ મિલાવવાની આવે તો બદલાતા સમયની સાથે રચનાત્મક રીતે તાલ મેળવવા ગાંધીજી હંમેશા તત્પર રહેતા હતા. નવા સમયની સાથે સાબરમતી આશ્રમે પણ કેટલીક ટેકનોલોજીની નવતર પહેલ આદરી છે જેથી વધુ ને વધુ લોકો ગાંધી વિચારથી વાકેફ થાય. સાબરમતી આશ્રમમાં ડિજિટલ ગાઈડની સેવા શરૂ થઈ છે. ઉપરાંત ઘરે બેઠા આશ્રમનો ખૂણે ખૂણો નિહાળી શકો તે માટે ઇન્ટરનેટ મારફતે વર્ચ્યુઅલ ટૂરની સેવા પણ આ આશ્રમમાં શરૂ થઈ છે. અમદાવાદના ગાંધી આશ્રમમાં ડિજિટલ ગાઈડની સેવા શરૂ થઈ છે. વાઈફાઈ સંચાલિત આ સુવિધા એવી છે કે તમારો મોબાઈલ જ તમારા માટે ગાઈડની ગરજ સારશે અને આશ્રમમાં કોઈ પણ ખૂણે તમે ઊભા હશો તો એ ખૂણાની વિગત તમને દ્રશ્ય અને અવાજ એટલે કે ઓડિયો વિઝ્યુઅલ્સ દ્વારા પૂરી પાડશે. ગુજરાતી ઉપરાંત અન્ય કેટલીક ભાષામાં આ સેવા શરૂ થઈ છે. આના માટેની શરત એટલી જ છે કે તમારો મોબાઈલ એન્ડ્રોઈડ હોવો જોઈએ. ગાંધી આશ્રમને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આ ડિજિટલ ગાઈડ આશ્રમની એક નવતર પહેલ ગણાશે. ઓડિયો ગાઈડ એ એવી વસ્તુ છે કે અહીંયા એક વાઈફાઈ ઝોન ક્રિએટ કરવામાં આવ્યો છે. વિઝિટર્સ આવીને એમાં ઇઝીલી કનેક્ટ થઈ શકે, જે કમ્પ્લીટલી ફ્રી છે. અને એ ઓડિયો ગાઈડમાં અલગ અલગ આશ્રમ રિલેટેડ ઇન્ફોર્મેશન મૂકવામાં આવી છે જે અલગ અલગ લેંગ્વેજમાં અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બહારથી આવે, ફ્રાન્સમાંથી કોઈ માણસ આવે અને એને એની ઇન્ફોર્મેશન ફ્રેન્ચ લેંગ્વેજમાં જોવી હોય, વાંચવી હોય અથવા સાંભળવી હોય, તે બધી જ વસ્તુ ઓડિયો ગાઈડમાં અવેલેબલ છે. તમે જો રૂબરૂ આશ્રમની મુલાકાત લઈ ન શકો તો ઘેર બેઠે પણ આશ્રમના ખૂણે ખૂણામાં લટાર લગાવી શકો છો. ગાંધી આશ્રમની જ જે વેબસાઇટ છે તેમાં આશ્રમ વર્ચ્યુઅલ ટૂરની સગવડ છે જે તમને આશ્રમની સેર કરાવશે. આ ઉપરાંત ગાંધી હેરિટેજ પોર્ટલ એવી વેબસાઇટ છે જ્યાં ગાંધીજીનું અક્ષરદેહ સહિતનું જંગી અને અધિકૃત સાહિત્ય ઉપલબ્ધ છે. ગાંધી હેરિટેજ પોર્ટલ કરીને એક સેપરેટ પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે લગભગ 14 લેંગ્વેજીસમાં અવેલેબલ છે, જેમાં ગાંધીજી રિલેટેડ
ઘણી બધી ઇન્ફોર્મેશન મૂકવામાં આવી છે એમના ગાંધીજીના કાર્યશૈલી, એમણે એમના જીવનમાં જે કંઈ પણ કર્યું એના રિલેટેડ બુક્સ હોય એ બધી જ બુક્સ એઝ ઇટ ઇઝ ત્યાં મૂકવામાં આવી છે. ગાંધી હેરિટેજ પોર્ટલમાં વિવિધ ભાષાના 2500 જેટલા પુસ્તકો છે. ઉપરાંત દર મહિને સાબરમતી આશ્રમ 10,000 જેટલા પાના હેરિટેજ પોર્ટલમાં અપલોડ કરે છે. તેજસ વૈદ્ય, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. સત્યને સમર્પિત થઈને જીવન જીવનારા વિશ્વમાં એવા કેટલાય લોકો છે, સત્યના પૂજારીઓ છે, સત્યના અનુસરનારા લોકો છે કે જેમની માટે આ ગાંધી આશ્રમ છે મંદિર સમાન છે. આવા તમામ લોકો, વિશ્વભરના લોકો અને સાથે ગુજરાતીઓ જેઓ સત્યાગ્રહી છે તેઓ આ ગાંધી આશ્રમની મુલાકાત ચોક્કસ લેતા હોય છે. આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.